मतलब कोई नया जात ना पूछी हो समझा इधर आए टाइम आया तो कोई मारा कर के हूं तो अपन तो डर होते हो को जी वाची तो बोलतो है आज ये न्यू ये बोल लाइव लाइव प्रसारण से समझा ये तो यहां आए पी बड़ा दे दिए जे के इतना बोलवा के तुम्हें बजाय आया तो हमें कोई नहीं नहीं पूछो का कहीं नहीं ना सही ना है बेहाल हुआ कहीं नहीं ना सही ना है बराबर है चल ना बीजू के दादा नो मुख्य उद्देश्य यह से 900 वर्ष जो आज ये एरा परत थियो है ना ताकि मनन तो मैं पांचवी के लिए कोई वायसे नहीं ना कर ना से तो जो 900 वर्ष आज ये अदुए आम ही ना सकोरो करो जो नाभी ना भाव थी पुकारो ना तो घरे जो आए थी पोपे जो मारे हाथों ना पकड़ा और मारे भूआ पानी बन गई क्या कोई धर्म वो बदल स्पष्ट क्यों सु क्या कोई धर्म मारो आप बिजल दुनिया शुक्र हमारी ने लेवा दिया ने क्या ना तुम्हारा नायर नहीं नहीं जरूर अगर बच्ची नहीं नहीं जरूर कदाच ये तुम्हारी पाये 5-5 रुपया बगाड़ो सो ना तो इन्हों लेन कदा जाए नायर के अगर बच्ची चढ़ाओ सो ना गरीब माना ना घरे एक टाइम नो भोजन आपी से जो आए नाले अरे लावान जरूर जाती है और फाका राजी से कोई मेहरबानी करी तो दादा मानता है तो कोई वस्तु तलवार साफा कहीं कहते हमें ना ऐसे घर ही ना दिखता जीवता जी महीने एक बार पागड़ी बदला वाली ये हमें एक एक सौ बदलाव सो तो है 12 महीना टुका थे जी हम तो ये वट वालो है ये हमारो एक चोको नीवे जे नती लीधा तो पछि बीजो हूं लेवा એટલે કોઈ આયા તો દાદા હટવા આ તમારી ભાવના સર વસ્તુ અલગ છે બાકી એને એવું કીધું કે તો 900 વડા ઉકાળામાં ડટાયેલો રહ્યો તો એ મા ભાવના ને હું જઈ નથી આવી રહ્યો હું જરૂર છે મારે એને થી સહન ના થયું જગતમાં બીજા ખોટા છે હું હાથો છું એવું નથી કહેતો પણ આમાં ઘણા એવા બેઠા છે કે મારી દ્રષ્ટિ એવું ત્યારે છેલ્લા 2 મહિને ત્યાં આવું આવું કરતા ના આ જ આવવાનું મેં કહ્યું આ ખોટો બોલતો હોય તમને ચંપલ કાઢી ના કરજો ઘણા બેનુમાં એવા બેઠા છે કે ઘરે હકાવમાં જઈ છે એવું કઈ નહીં આવ્યા છે જાય લે બધું જાણો છું આજે તમે છો ને એક હમજણ વચન આપું છું તમને કે કદાચ જો તમને બધાય જમાડ્યા વગર કોઈ દાડો હું ને ખાધું હોય અને બચેલો ટાઈમ કદાચ 5 માળા એની કરી છે ને અને મારા ઠાકરને એ જ કહું મારા જીવનમાં કોઈ આ વાહે એ બેઠો છે બોલું છું ભગવાનની સાક્ષી તો મારે ક્યારે ધન સંપત્તિ વૈભવ મારે નથી જોતો જો મેં કદાચ તમારી લાગણી આટો મારું જીવન સમર્પણ કર્યું છે અને મેં હાથું ભજન એનું કર્યું છે મારી ઢોળીમાં જે તપ ભેગું થયું હોય ને તમારા કર્મમાં ન હોય તો મારો ઠાકર તમને આપી દેજો આવું વચન આપું છું પણ અંધશ્રદ્ધામાં મેં ચાલી કરી ના જશો મેન ઉદ્દેશ્ય આપણો શું છે કે ગમે એ કોઈ જ્ઞાતી વાત નથી કરતો કોઈ પણ વર્ણમાં જન્મ્યા હોય તો આપણે મનુષ્ય તો સીનો છે સો કે નહીં માહે વાળા ભૂખ લાગે ફરીથી કહી લઈ ગયો કે મનુષ્ય જાતિ અને જો મોટો માણા રહ્યો એ નાના માણા નો ભાવ કોઈ ઝાલશે ને તો ગરીબી જતા બહુ વાર નહીં લાગે આ એને એમાં પ્રયાસ કરી બાકી તમે પાર્કિંગ થી ગાડી મૂકી તે પ્રસાદી ની થાળી લીધી ત્યાં લગી કોઈ નો કદે આંટો એવાય છે અઠવાડિયે થી આવેલા છે પૂછવું પૂછ લો આ બે ટાઈમ જમાસન લીલા લેર ન રહેવાય છે એટલે કાલે ન હમજી જવાનો હવે જતું જાય બહુ મજા ને આ તો રૂંટણા ને આમ ધંધે ઓળખી જવું પડે આગે ની આયા હોય તો ભાડું ના બોલે રખવાની પોતાને સપાઈ છે આ તો ધર્મદાનો છે પ્રસાદ નિમિત્તે ખવાય ગુજરાત ના ચલાવાય જાણે આ નકર બિલ ફાટે અનિત્ય એટલે કહેવાનો મુખ્ય હેતુ એ છે કે દાદાનો મુખ્ય એક જ છે કે માણસને અંધશ્રદ્ધામાંથી બહાર લાવો અને આ ઘણી જગ્યાએ તમે જેમ ભટકી ભટકી થાકી જાવ છો ને છતાંય
એવા વ્યક્તિ હું ભારો છું 20 વર્ષથી 70 વર્ષથી આ બેઠા ને દાણા જોગરા બોલ આજુ કે ખોટું કે હજુ એના દુઃખ નો અંત નથી આવ્યો અને આ તમે આયા છો કેમ ને કે ખાંભળી ને આયા છો આમાં 80 કરતા 90 છે બાપુન મળી લો અને થોડો ખુશ રહો આવું છે ને મને મળી લે છે મારી પાસે જોરાઈ લે છે એમાં હું થશે એક વાર જોરાઈ હું થાય આમ થઈ જશે જોરાઈ તો તમે મારી પાસે જોરાયું ના કહેવાય મેં તમારી હાથો જોયું ના કહેવાય અને બધું લુપ્ત રહે તમે મનથી પ્રાર્થના કરી હોય અને કદાચ તમારી જે કઈ અરજ રહી ના ભીની એ મારા ઠાકરના પગમાં મનથી મૂકી દો તમારું કામ એને કર્યું એ ગણાય નહીં મારા આવરી કાલુ છે હું આ બધામાં ઓછો માનું છું કોઈનો વિરોધ નથી જ્યાં આપણને મન માનતું હોય જે જગ્યાને માનતા હોય પણ ગમે યાદ આવે એક લખી રાખજો કે જગત જે બોલતું હોય દુનિયાના છેડે દેશો ને તમારી કળ વગર ક્યાંય બોલ નથી આ લખી રાખજો એના મુખી કોઈ દાડો અહીં આવતાય નહીં ઘણા કહે છે ને વાંચાના દીકરા તમારા માતાજી ભલે ના હોય હું ઘર નથી એના બાપની દેવડ નથી પગનું ઉંદરામાં પગ નથી હું નથી માનતો અને મારે બે પોઈન્ટ કહેવા તમને શ્રદ્ધા અનંત શ્રદ્ધા વિશે હું દુનિયાની ટિપ્પણી નહીં કરું પણ મારો ઠાકર નોકો છે કે જો એક ક્ષણિક વાર કોઈ અબરાનો એક ચારણ ગઢી માલધારીએ ખાલી એક આંખની ઓળખાણ નહીં અને એક પોકાર મૂક્યો અને પોતાના હવા મહિનાના બાળકો ઘોડિયામાં હિંસા મૂકી જો આ ધરતી ઉપર લોહી રેડતી જુએ ને તો હું એ ધર્મ લઈને ફરું છું કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા વળશે અને ગરીબી આટો કહી દેશે તો સાસને રોટલો ફરીથી મળી થઈ લે બાકી ઢોણો ધંધો નહીં કરે જાહેરમાં બોલું છું કોઈના ઘરે આવ્યો કોઈ એવું કહી દે કે બાપુ અમારા ઘરે આવ્યા 100 રૂપિયા 1000 રૂપિયા નું કવર કે પ્યારામણી મેં કે મારા માણસે લીધી તે દાડે ગોળી બજારમાં મને જાહેરમાં ગોળી મારી દેવાની આ વચન આપું છું એ લોહી નથી રહ્યા સમજાય પણ જ્યાં તમે જોડાવા જાઓ તમને એવું કહેવામાં આવે આ સદાબહાર છે તમારે ક્યાં જવું ક્યાં ના જવું નક્કી તમે કરજો કારણ કે લોભિયાવાની આ ધુતારા ભીખે ન મળતા સમજી લઈજો પણ આ જગતમાં ગમે એ જીવ કોક જીવ એવા છે પરોપકારી હું કોઈની વર્ણન નથી કરતો બાકી તમે કે હું સ્વાર્થ વગેરે કોણ કોના કામમાં આવ્યું મને બતાવો આવશે આ કે ના તો બોલો ખાધું છે તા નથી તો બોલો આ નંગા પર જાહેરમાં ગાળું બોલી છું તો ચલો ભાઈ ફાટો પાન મુંજે બાબા તો કે પાન કે લે લે કે કેવાનો રે તું એ છે ઘણી જગ્યાએ તમે જોરાવા જાઓ જે સત્ય જગ્યા છે પણ એનો વિરોધ નથી અને આપણે જ્યાં માનતા હોય જેને આપણને ગરીબીમાં ટેકો કરવા કરી એને ધક્કો ના મારો આ લખી રાખજો કારણ કે ગમે યાદ જશો પરમાત્મા ભીતરથી તમને જાણે છે તમે કોને કેટલું છેતરીને ક્યાં કેટલા ગાળિયા કરીને આવ્યા સમજાય હે અને હું તમે આવું બોલું છું કે જેને સમજણ છે એને લાગી જશે અને જેને નથી સમજવાનું એની આગળ ગમે એટલા રાડા પાડશો કઈ નહીં ભરવાનો તો તમે જોરાવા જાવ એટલે એવું કહેશે પેલો તો પ્રશ્ન આ જ આવશે તમારી ઉપર બહુ મેળો કરેલો છે કહેશે આવું અમારામાં તમને ભયું ભયું કથા કરે નહીં કરવા વાળા તમારા તમારા છે એવું કહેતા પાછા 2-4 મહિના ટૂંકા કરાવે પછી કે તું ભાઈ 3-4 પેઢી મારના પિતૃ કઈ ક્યાં છે કહેશે આવું પિતૃ કાર્ય કરવું પડશે આવું કે આકે ના તો બોલો આઈ નતર એવી જગ્યા કાન પાઠેલો ભરી ને આવું બોલો રા જો તમે પાછા જાઓ એટલે મારી જેવો હોય મારો મારું ક્યાં કોકનો ઉપા ઉદાહરણ દઉં મારી જેવો બાપુ હોય પાછો બાપુ 6 મહિના જ્યાં કઈ જીવ નથી
अल्लाह पास बापू रोने काटक मठ मा माता जी न थे कैसे ना हो तुम्हारी कुल देवी न थी मठ मा न थी हल्ल घणा है तुम्हारा जीव ત્યારે જવાબ આપી દઉં છું કે આ જાય એટલી માતાઓ બહેનો બેઠી છે કદાચ એનું બાળક અંદર હિચકે છે અને આ સભામાં બેઠું છે અને જો એનું બાળક અહીંયા રોતું હોય આ તમારો જવાબ ભાઈ કે એનું બાળક અહીં રોતું હોય તો હું શું પ્રવચન કરું છું શું બોલું છું અહીંથી જેનું બાળક રોતી છે એ માં સાંભળી જશે કે આ મારા દીકરાનો અવાજ છે આ કે ના બોલજો તો જો આ ધનેતા કદાચ ઉભી રહીને દોડી જતી રહેતી હોય તો આપણે રોતા હોય તો આપણી કુલદેવી રોય રે ખરી ભાઈ આપણા રોવામાં ફેર હોય ભાઈ આપણું રોવાનું રહ્યું ને ડુપ્લિકેટ હોય અને ખાતો આપણો કાંઈ મારો હોય તો માતાજીના હવનમાં રિહાણા હોય કોઈ ભુવાના ખાટલા થયેલા હોય કોકના અપમાન કર્યા હોય તારા આપણી માતા આપણને જવાબ ના દેતી હોય छूटी એટલે આ અંધશ્રદ્ધા છે હું માનું છું હોય પિતૃદોષ છે માતાજીનું છે પણ જો માતાજીને નાભીથી કકરી લો ને કે 1 કરોડ ગુના કર્યા હોય માં અમે અંતે તારા બાળ છી અને જગતમાં તો હતી એ પાંચ વિભા ધોરામાં વેસી કાઢી હવે તો લમણો વાત અને જો આપણી માં ગમે ત્યાં ઉતી હોય તો ધોળી ના આવે ભરામણા એ ધર્મ આપણો વડવો પૂજી જીવ એ નકામો હોય આપણી અપેક્ષાઓ ખોટી વચન આપું છું કે ગમે એવી કદાચ ઘડિયાળની પાપના કારણે માતા જો કદાચ માડું માંડી બેઠી હોય અને એટલી આળા કદાચ નાભીથી પાપ તમારું આ ભોંકા ઉપર મૂકીને જતા રહેજો અને મારો બાબા એવું પ્રમાણ આપે છે કે કાલથી નક્કી એવું કરજો કે હવે અહીંનું ખાવું નથી કોઈનું ખરાબ કરવું નથી અને ઠાકર હવે જગતમાં ભટકવું નથી માય કહે તું થાય કહે તું અને જો કદાચ એકવીમાં દાડો થાય મારો ઠાકર ગોડે પડા નાના કરજો આ ભાર પરગડું મૂકી દો મારી ભક્તિ ઉપર મને વિશ્વાસ છે અને મહત્વની વાત મારે એ કરવી છે તમને બાકી તમને સમજણવાળો વર્ગ છો સમજાવવાની જરૂર છે નહીં અને છતાંય જો ના સમજી શકો તો આપણા કર્મમાં એ જ લખ્યું છે લખી રાખજો કે આ જે જે કંઈ બેઠા છે મારા દેવની દ્રષ્ટિએ હું જોઉં છું તો કોઈ અધિકારી છે કોઈ કર્મચારી છે કોઈ છૂટક મજૂરી કરે છે કોઈ કરિયા નાખે જાય છે કોઈ કોકની જમીન ભાગવી વાવે છે કોકની પાસે અહીંયા આવવાનું ભાડું નહોતું કોકની પાસે ઉછીના લઈને આવ્યા છે હલશે મન તો કાલ એમ થઈ ગયું છે મગજમાં ઉતારો એ ધ્યાન નહીં થાય અને આ છે બધા આપી દે છે બધા આ વેળા જતી રહે છે હળી કાઢશો શું ક્યાં તે નતા સમજાય એટલે એ ફાતર એ પરમાત્મા મને એ નથી સમજાતું કે મારી જો બાપુ હોય એ તમને એવું કે ધંધો હાલશે મારો ભાગ કેટલો આવું કહેશે ન કહેતા ખોટો ના બોલતો આવો ભાઈ દુનિયા શું કરે એને માર લેવા દેવાની
મારો ધરમ નોખો છે, મારો ચેડો નોખો છે, મારો ઠાકર વેળવે એ નોખો છે. કે જો એ ભગવાન એ એનો આરાધ્ય દેવ જો આવો આવો સાધારણ માણસ કદાચ એની પાસે ભાડું ના હોય અને ધંધામાં જો સોદાબાજી કરતો હોય તો એ માતાજી કે ભગવાન એવું જમ નથી કહેતો કે આના ઘરે કાલીની પરજાન ખવડાવવા રોટલો નથી, ત્યાં વાણાનો દોરો પહેર્યો એ તને મેં પહેરાયો છે ને એક કાઢીના ગરીબ માણસ આપી દે. આ બધા કોઈ તો ગાંડા તમે છો કે એવડા એ ઓ હો રૂપિયા મારી કોમ લટકાઈને આવો છો ને એવડા એ તમારા પૈસાની ફોર્ચ્યુનર લઈને ફરાયો લેટ આપશે આટલું વાળવું પડશે ફલાણું આમ થઈશે. વિરોધ નથી કે તમને એમ કે આ મેલી રીતે આ ફલાણું ઢેંચું આ છે, કારણ કે મેં નથી વળાવ્યું એટલે કહી શકું. ખવાનો ધર્મ નોખો છે, મારો નોખો છે. અને મને તો એટલી ખબર પડે ધરમ વિના દીવા ભક્તિ કરાય કે જો કદાચ આપણે ગમે આ વીટળી જાય જમણા પગની પાટું મારી બધું વખોટી નાખે ને એ દેવ કહેવાય. સદાવાજી કરે એ દેવ કહેવાય. આપણી પાસે માંડવા માંગે ને ફલાણો માંગે ને આખી સૃષ્ટિનું સર્જન કરવા વાળા એ છે એ આપણી પાસે માંગે. આ તો મારી જવાન ધંધો ના કરવો હોય એ માંગે છે. બધું ભગવાન માંગે છે. ગમે વાળી મૂક્યું હોય ચવાણું હોય મીઠાઈ હોય કે જે એક્સવાયઝેડ કલર નું કપડું આવી સાધન સામગ્રી હોય છે ને પછી વળાઈ હોય છે આમાં એડવાન્સ તો બહુ ગઈ છે થોડું ના બોલતો હાથ ઊંચો કરો. તમારા ઉપર થી વાળી ચાર રસ્તા મૂક્યું અને એમાંથી એ ભૂત પરિચિત બે મોટી ચવાણું ખાધું હોય મન કહો બાપુ આ બધી અંધશ્રદ્ધા ના હોય તો મારી જેવો બાપુ પાપ ગરમ થઈ જાય કે આ ધર્મ વિરોધી છે મને ઓળખતો નથી આવો આને મારી સામે ચમ લાયા જાગવાની જરૂર આપડે છે પરમાત્મા રહ્યો ને કર્મ કરો માણસ ને કઈ નથી કરતું પોતાના કરેલા કર્મો નડે છે. આ લખી રાખજો. આમ કર્મોમાં ગમે ત્યાં જાઓ કોઈ ભાગ નથી કરાવતો. કરેલા કર્મોમાં ભાગ લેવો હોય ને તો એની માટે સામે સારા કર્મો કરવાના ચાલુ કરો એટલે પરમાત્માની અમી દ્રષ્ટિ આપણી ઉપર થાય થાય ને થાય. બાકી જો લીંબુ વાળવાથી નાળે ટીંગાળવાથી સુખી થઈ જતા હોય તો નાળે વાળો એ નાળેરી ઉપર ચડી નાળે હું કામ ઉતારતો. લીંબુ વાળો રૂપિયા રૂપિયા લીંબુ હું કામ ટોપલી ભરી બેસતો હોય એટલે ખોટી જગ્યામાં ના ભરાય છે. અમારે જે થાય એ કહીએ. બીજું કે તમને મહત્વની વાત એ કરવાની હતી કે આ જ અમારા પ્રયાસથી છેલ્લા 8 મહિનામાં 85,000
સરસ સારું. પછી દારૂ મુકાવું તો બદલામાં મેં કંઈક તો માગીશ ને, શું આપશો? મિત્ર ના હોય પરમાત્મા આપણી ભારત ભૂમિ છે. અને આ ભૂમકા પવિત્ર ભૂમિ કે જ્યાં રાજા રામ કૃષ્ણ ભગવાન કે 9 લાખ લોબડિયારી જ્યાં આઈ ચાર પગલા પાડીને જઈને ત્યાં તમને મને અહીંયા આવવાનો અવતાર મળ્યો છે. એટલે આ ભૂમકાને વફાદાર રહેજો, આ ધરતી ઉપર કંઈક કરી દેજો. અને કંઈ ના થાય ને તો ગામમાં મૂંગા મરજો કોઈ નડતા નહીં. આ મોટો ધર્મ. અને છતાંય વેસનના માર્ગે તમે 2000, 5000, 10000 રૂપિયા બગાડો છો તો પોતાના ઘરમાં બચત કરજો, માર કઈ ન જોજો. એક એવો ડબ્બો કે ગલ્લો રાખજો કે રોજ આ પેટીમાં લખી નાખજો ઉપર કે આ મારા દારૂ નાય. એ 200 રૂપિયાની પોટલી મારતા 200 નાખી દેવાના. અને એ પોતાના પરિવારની આર્થિક જરૂરિયાત માટે એમાંથી કાઢી વાપરજો. અને છતાંય તમને એમ થાય કે મારી પાસે હજુ 500-1000 રૂપિયા બચે છે તો ગામમાં કોઈ સ્કૂલ હોય, કોઈ શાળા હોય, કોઈ કોલેજ હોય કે જે કંઈ હોય અને ત્યાં આગળ કોઈ આચાર્ય કે પ્રોફેસરની મુલાકાત લેજો અને એને કહેજો કે કોઈ પણ જ્ઞાતિનો ગરીબ ઘરનો દીકરી કે દીકરો હોય અને એને ભણવામાં જે કંઈ ફી થતી હોય ને હું એને ભરી દઈશ. તો અહીં આવવાનો આખો તમારો લેખો લાગી છે. કારણ કે જ્યાં લગીન આપણામાં શિક્ષણ નહીં હોય ને ત્યાં લગીન આપણે ઘણા એકમ ગતિમાં ફરશું. ધર્મ તો ધર્મનું કામ કરે છે તો અમુક જગ્યાએ કે બેંકથી ભગવાન લઈ ના કે આપણે લખવું પડે ને આપણે એમ નતર નરસિંહ મહેતા જેવું થવું પડે તો થાય. હવે ભાઈ આપણે કોકના મચાલા રોજ ખાતા હોય ત્યાં નરસિંહ મહેતા થવું. સહકાર આપવો, ભગવાને કઈક આપ્યું કરના બધું કેમ નો ચાલે તમે વિચાર તો કરો. આ તેના બધા બેઠા દીકરી દીકરી ના કોઈ કઈ માંગે રાખે જે આપણા જગત ના કારણ કે આ બધી તમને મારા આગળ હતું ફિરસવાનું કે અમુક જે આપણામાં કુરિવાજો છે ને એ દેખા દેખી કુરિવાજો નાબૂદ કરજો. સમજાય? બસ આપણે આપણા પરમાણુ ગોતી લેવાનું. કારણ કે જનક રાજાએ કેવું ગોત્યું હતું ઘર જાનકી માટે, છતાં એની જિંદગી મનમાં જઈ ને
બસ એ મહોરત પેલો વર હોય ને વરમાંથી ઘર થાય ઘરમાંથી વર ના થાય આ લખી રાખજો એના સંસ્કાર હોય ને તો એ ગમે આ મજૂરી કરીને તે એના પરિવારનું હિત કરતો હોય અને બહુ પૈસા વાળો હોય તો એ હાંજા ઉકાળામાં ગોતી લાવવો પડે દાદા આમાં પડે કે ખોટું બોલું છું પૈસા આપ્યા તો ભગવાન ને ધન વૈભવ આપ્યું છે અને આ ખાટી આપીને એટલું શરીર સરસ આપ્યું ભગવાન ને એક વસ્તુ ડેમેજ થાય ને એટલે એનો દવાખાને રિપેરિંગ કરવા જાય તો કેટલું બિલ આવે તો પરમાત્માએ આપ્યું છે આ 20 રૂપિયા ના ખાટી આપીને એસિડ રેડી ખરાબ કરો તો આજે તમારું શરીર બગાડો છો કે એમ્બ્યુલન્સ માં લઈ લઈને આવ્યા આવે ભગવાન બચાયો બાપુ શું કરે મેં કીધું તું ખાટી આપ્યું છત્રપતિ શિવાજી મહારાણો પ્રતાપ રાણી લક્ષ્મીબાઈ સરદાર વલ્લભભાઈ પટેલ જેને કઈ મારા કામ કર્યા ને એને જગત યાદ કરે બાકી અમારા ત્યાં કોઈ યાદ કરે ઓ જાના ગદારી કરીને ગાળ ઉદ્યા છો નજી છે માર કોઈના નામ ન દેવા પણ મને આટલા પ્રિય છે એટલે મેં એટલા ના નામ લીધા બાકી બધાય જે કહેતા હોય હું માઇન લો એવું જરૂરી નહીં આગળ આપણે અમલદાર છે સમજી જવા જેને કઈ તુલો દેજો હું એને જ માનું છું સમજાય ને હા એટલે બીજું કઈ જાદુ નથી કહેતો સમયનો અભાવ છે કે અંધશ્રદ્ધામાં ના જતા જ્યાં માણસના ગમે હારા કે નતા કર્મોમાં કારણ કે જો આજા બહેનું બેઠા છે તો આજા અમદો કાપડા કપડા પહેર્યા ગમે એવા મોટા હોય નવા હોય તો ઘરે જે ધોવા તો પડશે ને હવે આવડા હાબુ કે ઘસતા હોય ધોકા મારે છે શું નવા લુગડા ફાડી નાખવા કરે શું કરવા કરે મેલ કાઢવા તો એમ જો પરમાત્મા કદાચ આપણને દુઃખ આપતો હોય કદાચ કંઈક આપણને થકવાડતો હોય તો આપણો પર ભોગનો નેલ કાટતો હોય એવું બને નહીં કો આ ઘણા મન આઈ ની કે ભવાઈ ની ઘરે જઈ મરી જવાનું તો આય પૂછવા હું કામ આવ્યો બે કરી લેવા એ સિદ્ધા કંગા ધરતી ઉપર નમાલાનું કામ જ નથી માથે મોટું કોઈ દુઃખ નથી લડી લેવું જોઈએ સાસનો રોટલો કદાય ખાઈલો ગામને કોકને ઇતિહાસ પૂછજો કે હું કેવી પરિસ્થિતિમાં લડી ના કામ માં જીવ છું અનગર ગામ વિરોધ ના કરતું હોય અમે ગમે એટલું ભેગું કરવું હોય પણ ગામ વાળા કાળિયા કરી ભેગ ના કરાવ આખું ગામ ઉભું થાય સેવામાં ક્યારે થાય એ કઈક સાચું શીખવાડ્યું હોય સાચું ફીસું હોય બેટી અત્યારે મોટા બનો તો હવા ભયું ને નથી ગમતું તો ગામના જ આપાલ હોય હાલે પાપડી ધર્મ ની જજા ભૂલવી છે જેથી આહી રોટલો ફેંક્યો તેથી ચીપ્યો અને ગમે નીકળી જવાનું છે આપણને આઈનો મોહ નથી સમજી ગયા એટલે ટૂંકમાં કહો કે વધુ સમય બગાડતો નથી કે પરમાત્માએ જો આપ્યું છે કર્મ કરવા જવું જે કઈ 200-500 નો નોકરી ધંધો જે કઈ આપણી આવડત પ્રમાણે કમાતા હોય કારણ કે પરમાત્મા પાસે હારા સંતાનો માંગજો સંપત્તિ નહીં સંતાનોમાં હારા સંસ્કાર રહે છે ને અને કાલ ભણી ભણી આગળ વધશે એટલે દુઃખમાં ગાધા દિવસો નહીં રહે પણ જો એવું હરામનું ભેગું કર્યું છે ને પથારીમાં તેનો હુતાય છે તિજોરીમાંથી લઈ રોડ છે એવું આ લખીને રાખજો અગર બધું ઓનલાઈન ચાલે છે કોઈ એવો જગતમાં એવું કહે તો ઘણા કહે છે નામની એક ટાઈમ આંખ વાગતી હતી અત્યારે એ આવું ઉગાડા પૈકી ફરતા હોય ફરે છે ને એટલે કાયમ રાવણ બી જોર ના હાલ્યું તમારું મારું ચાય હાલવાનું અને ભગવાન એવું કહે છે અખિલ બ્રહ્માંડ નો નાથ કહો તો આટલું બધું હોવા છતાં કૃષ્ણ કનૈયાને જેલમાં અવતાર લેવો પડ્યો ક્યાં લીધો તો બોલો ખરા અને રામભાઈ આખી અવધ ન કરી હતી તો એ ઉઘાડા પગે વનમાં જવું પડ્યું હતું તો આપણે એમનેથી મોટું ક્યાં દુઃખ છે છે જીવતા નથી આવડતું કોકની ગાડીઓ જઈને આપણને બળતરા થાય બીજું કઈ નહીં જે છે એમાં મજા રાખો અને એટલું વચન આપું છું બોલો કે આ જાય બેઠા બેઠા 50% નડતર દૂર કરી નાખું કરવું છે હા તો કરો કેટલા કરું
લઈ લો બધા તૈયાર છે તો ભાઈઓ યાર ને એ વેસન મૂકી દો બેનો યાર એ ફેશન મૂકી દો કાલથી 50% નડતર બસ જે કઈ માવા પાન મસાલા સમજી જા અને આપણે પેલું બધું લગાવવાનું ભૂલી ગયું જે ભગવાને ભલી મોકલ્યા એવા ત્રણ મોકામ પેલું પોલીસ મરાવો એટલે બધું નથી કહેતો પણ આ જગ્યામાં કદાચ હાથો ભાવ હાથો વર્તો કરી મારો ઠાકર એવું ગણે છે પણ કઈ રેધી માંથી આવી અમારે તો કેવું છે અમે એના પટ્ટા વાળા છીએ એટલે ધોળાભાઈ ભગવાન છે કે તમે આવો કારણ કે પરમાત્મા કામ કરી શકે પણ આટલા બધાની વ્યવસ્થા માટે અમને પટ્ટા વાળા રાખ્યા છે સમજાય કે અમારે તમને વ્યવસ્થા આપી તમે ગમે એટલું કદડો ગમે એવું બોલો પૈસા કમાવા ત્યાં મારી પોતાની દુકાન કરી દઉં તમે તલવાર સાફા અગરબત્તી આ બધું લાવો છો એ વગર મૂડીનો ધંધો આમાં ગોઠવી દો કાલ પાછું અડધી કિંમતમાં વેચું તો ક્યાં અમારો મૂડીનો ધંધો હોય પણ 200 મીટરમાં ક્યાંય છે કોઈ ફેરીઓ કોઈ માગણ હોય તો એ બતાવો કારણ કે આ વાટકો લઈને માગવા બે હા ને તો મારો ઠાકર મૂકે નહીં ભાઈ દેખાણો કોઈ તમને હાથ કરીને આવ્યો